नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज। स्वागत है आप सबनों निर्माण न्यूज दी विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक नी अंदर। हॉट टॉपिक नी अंदर आज आपणे वात करवाना छे कि कोरोना वकरता तंत्र बन्यो अलर्ट। दर्शक मित्रों, जो बात करिए तो कोरोना केसों में हवे वधारो नोंधाई रह्यो छे। चोक्कस थी ज्यारे दिवाळी जेवा तहेवारो गया त्यारबाद तो कोरोना केसों में वधारो थयो हतो, परंतु हवे जो बात करिए तो कोरोना एक नवो वेरियंट सामे आव्यो छे ओमिक्रॉन स्वरूप में। तेने लईने हवे ज्यारे केसों में वधारो थई रह्यो छे, बीजी तरफ 25 डिसेम्बर ने लईने क्रिसमस नो जे तहेवार छे ते आवी पहोंच्यो छे। 31 डिसेम्बर के ज्यारे वर्षनो अंत थतो होय त्यारे लोको द्वारा तेनी उजवणी करवामां आवती होय तेवा जे अनेक जे उजवणीना जे दिवसो छे આવી રહ્યા છે ને તે બધાને ધ્યાનમાં રાખીને હાલ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જે રાત્રિ કર્ફ્યુનો સમય 8 મહાનગરોની અંદર રાત્રે 1 વાગ્યાથી રાત્રે સવારના 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો તેની જગ્યાએ હવે સમય કર્ફ્યુનો વધારી દેવામાં આવ્યો છે અને રાત્રે 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી આ કર્ફ્યુ હાલ કરી દેવામાં આવ્યો છે। પરંતુ આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે માત્ર રાત્રિ કર્ફ્યુ રાખવાથી જ કોરોના પર કાબુ મેળવી શકાશે? બીજી તરફ વાત કરીએ તો આપણે સ્કૂલો પણ ઓફલાઈન રીતે શરૂઆત કરી દીધી છે, શાળાઓની, રેસ્ટોરા હોય, થિયેટર્સ હોય, દરેક જગ્યાએ હવે પૂરી રીતે જે લોકો છે તે આવી શકે છે। કોઈ પણ પ્રકારની જે 50% જે મર્યાદા હતા તે પણ નથી રાખવામાં આવી। બીજી તરફ જો વાત કરીએ તો સરકાર દ્વારા ચોક્કસથી ગાઈડલાઈન તો જાહેરાત કરવામાં આવી છે, કોરોના માટેની જે ગાઈડલાઈન છે, SOP છે, તેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ દરેક જે જગ્યાઓ છે તેના ઉપર આ ગાઈડલાઈનનું કેટલું પાલન થાય છે, સાથે સાથે જનતા કે જેને જાગૃત થવાની જરૂરિયાત છે, જનતા દ્વારા દરેક જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં આવે છે કે નહીં, આ દરેક વાતને લઈને આજે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છો। અને આ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર નેહા જુબન પુત્રા, કે જેઓ પીડિયાટ્રિસ્ટ છે, તેમની સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ, કે જેઓ પલ્મોનોલોજિસ્ટ છે, અને તેમની સાથે જ જોડાયા છે સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી। આ ત્રણેયનું સ્વાગત છે કાર્યક્રમની અંદર। તો પ્રથમ પ્રશ્ન ધર્મેશભાઈ, હું આપનાથી શરૂઆત કરવામાં માંગીશ કે પહેલું જ્યારે ગઈકાલે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કર્ફ્યુને લઈને, માત્ર કર્ફ્યુના સમયમાં 2 કલાકનો હવે વધારો કરી દેવામાં આવ્યો છે, તો કોરોનાની સ્થિતિને જોઈને સામાજિક રૂપે આ નિર્ણય કેટલો યોગ્ય? આ બેન, રાત્રિ કર્ફ્યુની જે બાબત છે આ બિલકુલ અયોગ્ય છે। રાત્રિ કર્ફ્યુ લગાવવાથી કોરોના નિયંત્રણમાં રહેશે તદ્દન પાયાવિહોણી વાત છે। કર્ફ્યુ લગાવવાનો હોય તો દિવસના ક્યાંક લગાવો, 144ની ધારા લગાવો, 5 થી વધારે લોકો ભેગા ન થાય તો લગાવો, દિવસ દરમિયાન જે બાળકો ઓફલાઈન ભણવા જાય છે, નાના ચાઇલ્ડ, એ બાબતે થોડું નિયંત્રણ રાખો, ઓનલાઈન શિક્ષણ કરો। માત્ર 11 વાગ્યા પછી કોરોના છુપાઈ ને ક્યાંથી આવતો હોય છે એ કઈ ખબર નથી પડતી, એટલે સરકારને આવું પણ ધ્યાન દોરાવે છે એ કઈ ખબર નથી પડતી। એટલે આ જે ગાઈડલાઈન છે રાત્રિ 8 મહાનગરોના કર્ફ્યુ, આપ જાણો કે મહાનગરોમાં રાતે 12 વાગ્યા સુધી લોકો જાગતા હોય છે, કામ ધંધાઓ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, બીજા પણ અન્ય ધંધાઓ હોય, એટલે બધા ધંધા વાળાને આનાથી ઘણી અસર પડે અને રાતના જ કોરોના વધે છે એ બાબતમાં બિલકુલ તથ્ય નથી। આવા કર્ફ્યુ ન લગાવવા જોઈએ। હા, મેળાવડાઓ હોય તો ચાલે, રાજકીય મેળાવડા હોય તો ચાલે, સરકારના કોઈ ગાઈડલાઈનનું અમલ કરાવવાનું પોલિટિકલ પાર્ટીઓ પર બિલકુલ નથી, એટલે આ શું વાહિયાત સરકાર આવા નિર્ણય લે છે, આ યોગ્ય નથી। પ્રજા માત્ર ને માત્ર હેરાન થાય છે, પ્રજાએ સ્વૈચ્છિક એ ધ્યાન રાખવું જોઈએ કે કોરોના ન આવે, ત્રીજી લહેર જે ઓમિક્રોનની આવી રહી છે, ભણકારા વાગી રહ્યા છે, લોકોમાં સતત ડર વધી રહ્યો છે, તો આ ડર ઓછો કરવાનો હોય તો આપણે માસ્ક પહેરવું, એની જે ગાઈડલાઈન હોય એ સ્વૈચ્છિક રીતે પાલન કરવું, આ તો સાંસ્કૃતિક જે પણ કાર્યક્રમો હોય પબ્લિકના એના પર નિયંત્રણ, રાજકીય કોઈ પણ કાર્યક્રમો હોય એના પર કોઈ નિયંત્રણ નહીં, પબ્લિક પ્રજા ભેગી થાય તો ચાલે, એટલે નાઇટ કર્ફ્યુનો કોઈ મિનિંગ નથી। અભિષેકભાઈ, આપને પૂછવા માંગીશ કે એક ડોક્ટરની નજરે જ્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાનો હવે નવો વેરિયન્ટ પણ સામે આવ્યો છે ઓમિક્રોન, તો હવે સરકાર દ્વારા જે આ ચિંતામાં વધારો કરીને અત્યારે જે કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય? જરૂર, જે રીતે આપણે જે સોશિયલ વર્કર સાહેબ છે એમને કીધું એ પ્રમાણે વાત્યમ એકદમ યોગ્ય છે કે 11 થી 5 તો ચલો કરવાની જરૂરત છે, કારણ કે 25 ડિસેમ્બર છે, 31 ડિસેમ્બર આવી રહી છે, એટલે નાઇટમાં લોકો અત્યારે ભેગા થવાના છે, એટલે આ કર્યો છે વધારે છે, પણ જોડે જોડે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે આપણે જે માસ્ક ભૂલી ગયા છે એ મારા હિસાબે સૌથી ખરાબ ડિસિઝન જે આપણે ફોલો કરી રહ્યા છે એ અત્યારે એ છે, સૌથી ટેન્શન વાળી વસ્તુ એ છે
કે માસ્ક આપણે સદંતર ભૂલી ગયા છે. જયારે જયારે પણ આપણે કોઈ પણ મેરેજ માં ભેગા થઈએ છીએ, જોઈએ છીએ, તો એક ક્લોઝ હોલ હોય, લગભગ મેરેજ જે તમે જોશો તો 400-700 માણસ ની પરમિશન છે, અને ક્લોઝ હોલ ની અંદર ભેગા થયા હોય, તો સૌથી ડેન્જરસ જો અત્યારે કોઈ સિનારીઓ બનતો હોય ઓમિક્રોન ને ફેલાવા માટે, તો મારા હિસાબે આ જ છે સૌથી ડેન્જરસ સિનારીઓ. ઇવન તમે વેક્સિનેટેડ હો તો પણ આ ઓમિક્રોન તમને ઇન્ફેક્ટ કરી શકે છે, અને તમે એકદમ ક્લોઝ સ્પેસ ની અંદર 500-600 માણસ ભેગા થયા છો, અને નહીવત એટલે લગભગ 10 માણસ પણ માસ્ક નથી પહેરેલા, તો ખાલી મારા હિસાબે જો 2-3 માણસ ઓમિક્રોન વાળા અંદર હોય તો લગભગ 50% લોકોને આ પોઝિટિવ થઈ શકે એવો આ ઓમિક્રોન વેરાયન્ટ. સૌથી પહેલું તો SMSV ફરી પાછું યાદ કરવાનો સમય છે, અને કમ્પ્લીટલી વેક્સિન 2 ડોઝ થઈ ગયા હોય છતાં પણ ઓમિક્રોન થઈ શકે છે, એટલે ડબલ વેક્સિનેટેડ પ્લસ માસ્ક, અને માસ્ક ખાલી હવે જયારે ભેગા થવાના હોય ક્લોઝ સ્પેસમાં, ત્યારે ખાલી કાપડનો માસ્ક કે નહીં, એટલીસ્ટ ટ્રિપલ લેયર માસ્ક અથવા તો ડબલ માસ્ક એ કમ્પલસરી હવે આપણે ફોલો કરવું જ પડે. અને તમારા માધ્યમથી હવે એક સ્ટ્રિક્ટલી એકદમ એક જે થમ રૂલ વાળો જે એક સંદેશ જવો જોઈએ તો એ આ હોવો જોઈએ કે 2 વેક્સિનેશન પ્લસ ડબલ માસ્કિંગ જયારે ક્લોઝ સ્પેસીસ હોય ત્યારે, એના વગર ઓમિક્રોન નો રાફડો ફાટી જશે. જે રીતે અત્યારે યુકે અને આપણે યુએસ ની વાત કરીએ તો યુએસમાં ગઈકાલના 2.5 લાખ કેસ છે દિવસના, અને કઈક 1000ની ઉપર લોકોના ડેથ છે, અને યુકેમાં પણ 1.29 લાખ કેસનો કઈક નંબર દેખાઈ રહ્યો છે ગઈકાલના 24 કલાક. તો આપણે જો હવે હિસ્ટ્રી જોઈએ તો જયારે યુએસ યુકે યુરોપમાં આવે એના 2-2.5 મહિના પછી ઇન્ડિયામાં સ્ટાર્ટ થાય છે, તો જાન્યુઆરીમાં હવે ડિસેમ્બરમાં અત્યારે આપણે 25 ડિસેમ્બરે 24 ડિસેમ્બરે આ રીતના કેસ છે, અને 2 મહિના ગણી કાઢો, જાન્યુઆરી ફેબ્રુઆરી મિડમાં લગભગ ઇન્ડિયામાં 1 લાખની ઉપર કેસ થઈ જ જવા જોઈએ. ત્યારે ખબર જ છે કે આવું થવાનું જ છે, હવે ઇતિહાસ છે આપણે જાણે કજુ. તો હવે કમ્પલસરી સૌથી પહેલું તો માસ્ક જે ભૂલી ગયા છે એ આપણે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જેટલા ગવર્મેન્ટલ જે આપણા જે ડિસિઝનની વાત તમે કરો છો, ડેફિનેટલી હવે આ જેટલી જે પરમિશન છે 400-600 માણસની લોકોની, એ ડેફિનેટલી એમાં ઓછો કરી દેવો પડે, કે જે મેરેજ પહેલા જે ખાલી 200 રૂલ હતો એ પાછો લાવી દેવો પડે. એટલે ઇકોનોમિક જે હવે અત્યારે જે સમય એવો છે કે આ નેક્સ્ટ 3-4 મહિના કે નવી ઇકોનોમી કદાચ પેદા ન થાય એનો કોઈ વાંધો નથી, પણ જે આપણી ઇકોનોમી જે છે એને સાચવીને આપણે જે સાવધાનીપૂર્વક જે આગળ પ્રકાર લઈએ એ ઇમ્પોર્ટન્ટ છે. તો કદાચ નવા કોઈ પેલા 700-800 માણસના આપણે કરીને અથવા તો બીજા કોઈ જે સમિટો કરીએ છીએ એનાથી કદાચ નવી ઇકોનોમી પેદા નહીં થાય. ઓલરેડી જે ઇકોનોમી જે છે એને મેન્ટેન રાખીને એટલીસ્ટ ડબલ વેક્સિનેશન અને માસ્કિંગનું કેમ્પેનિંગ બરાબર એકદમ ફૂલ ફોર્સમાં સ્ટાર્ટ કરીને લોકોને આપણે એનાથી જાગૃત કરવાની જરૂર છે. અભિષેકભાઈ, ડોક્ટર નેહા આપને પૂછવા માંગીશ કે જ્યારે એવું અત્યારે એક સર્વે પણ સામે બહાર આવ્યો છે કે કોરોનાનો જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો તેના કરતાં જે ઓમિક્રોન વેરિયન્ટ છે તે બાળકોને વધુ ઝપેટમાં લઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા હજુ પણ શાળાઓ ચાલુ રાખવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે, બીજી તરફ રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરી રહ્યા છે કોરોનાના લઈને, તો આ બધા વચ્ચે શું કહેવા માંગશો? હવે છે ને, સરકારે જે રીતે નિયંત્રણ આપ્યા છે કે રાત કર્ફ્યુ વધારવો જોઈએ અને શાળાઓ ચાલુ રાખવું જોઈએ, આ બધી છે ને આપણે એમ તો જયારે આ મહામારી આવે ત્યારે ઇસેન્શિયલ સર્વિસીસ કે જેટલી જરૂર હોય એટલી જ વસ્તુઓ ચાલુ રહે, કે એટલે એ વસ્તુ સરકારનું નિયંત્રણ આવે, આપણે બધી તરફ બધું બંધ થઈ જાય, લોકડાઉન થઈ જાય, એની રાહ જોવા કરતા આપણે પોતે જ દરેક જણ નક્કી કરીએ કે ઇસેન્શિયલ હોય, જરૂરી હોય તો ઘરની બહાર નીકળવું, દિવસે અને રાત્રે બે વસ્તુ. આપણે એમ નથી કેતા કે રાત્રે ખાલી 11-6 માં જ ઘરની અંદર રહ્યો, બાકી ટાઈમ પણ અગર જરૂર ન પડતી હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. બાળકોમાં તકલીફ આ એટલે જ આવે છે કારણ કે આપણે ભલે એ લોકોને સ્કૂલ નથી મોકલતા, સ્કૂલ મોકલવા માટે સરકાર બંધ પણ કરે, બાળકો તો બી બહાર નીકળે જ છે, મોલ્સ ચાલુ છે, પ્લેગ્રાઉન્ડ ચાલુ છે, ગાર્ડન્સ ચાલુ છે, છોકરાઓ તો ઘરની અંદર રહેવાનું નથી કારણ કે એ લોકો એડલ્ટ્સ ને મોટાને જોવે જ છે. આપણે લગ્ન પ્રસંગમાં ફરતા હોઈએ તો બાળકોને સાથે જ લઈને ફરશું, એટલે જ્યાં સુધી આ વસ્તુ ક્લેરિટી નથી ગવર્મેન્ટ તરફથી આપતી ત્યાં સુધી આપણો બધાનો વ્યક્તિત્વ ડિસિઝન હોવો જોઈએ કે જરૂર હોય તો ઘરની બહાર દરેકે નીકળવું જોઈએ, ન જરૂર હોય તો બાળક અને એડલ્ટ બધાએ ઘરની અંદર રહેવું જોઈએ. 11-6 નો જે આ સરકારે જે નિયમ આપ્યા છે એ સાહેબે કીધું એ જ રીતે કે 11-6 માં ધંધાવાળા ઘણા હોય છે જે ઘરની બહાર હોય છે, એટલે એ લોકો માટે તકલીફ આવે, પણ જયારે આપણે એમ નક્કી કરીએ કે 9-6 કે 9-6 માં એટલીસ્ટ જે અનનેસેસરી વસ્તુઓ છે જેમ બધા મેળાઓ કરે, નીચે બેસીને ચા પીતા હોય, બધા ભેગા થતા હોય, એ બધી વસ્તુ અગર બંધ થઈ જતી હોય તો આપણા હાથમાં જે આ ફેબ્રુઆરી માર્ચમાં તકલીફ આવવાની છે એ ચોક્કસ 50% ઓછી થઈ જશે. જી ડોક્ટર નેહા, ધર્મેશભાઈ આપને પૂછવા માંગીશ કે જ્યારે સરકાર દ્વારા કર્ફ્યુને લઈને આ જે નિયંત્રણ છે તે તો લાવી દેવામાં આવ્યો, પરંતુ અગાઉ 30 ડિસેમ્બરના રોજ નદી ઉત્સવનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, તો આ રાજકીય મેળાવડાને લઈને શું કહેવા માંગશો?
હા, એટલે આવતીકાલે સુરતમાં મુખ્યમંત્રી શ્રી આવવાના છે, એટલે 500,000 લોકો તો ભેગા થવાના જ છે. હવે એ તો વાત ઠીક છે, પણ આ ઓમિક્રોન જે આવે છે એ વિદેશથી લગભગ આવે છે, અને વિદેશી જે લોકો અહીંયા આવે છે તો એરપોર્ટ પર ચેકિંગ ને આ તે બધું, એનું ટેસ્ટિંગ ને બધું ચાલે છે. હવે આપણે અહીંયા ફેસ્ટિવલ ચાલવાનો છે, કાઇટ ફેસ્ટિવલ જે ગુજરાત સરકાર કરે છે. હવે પતંગ મહોત્સવની અંદર વિદેશથી લગભગ 400 લોકોને આમંત્રણ આપ્યું છે, એટલે એ લોકોને પણ બોલાવે છે. તો ભાઈ હવે એક વર્ષ ના બોલાવવાનો શું ફરક પડવાનો છે? પતંગ નહીં ઉડાડે આપણે જ, એમાં કઈ વિદેશથી બોલાવવાની જરૂર નથી. ઓમિક્રોનનો આટલો ભયંકર અગર તકલીફ છે તો વિદેશથી હું માનું છું ત્યાં સુધી એકવાર ના બોલાવાય. તો તે છતાંય રાજ્ય ગવર્મેન્ટે વિદેશના લોકોને આમંત્રણ આપ્યું છે, એટલે કઈ ખબર નથી પડતી કે આ શું કરે છે. હું આ જે કઈ નિયંત્રણો છે દિવસ દરમિયાન હોવા જોઈએ, પબ્લિક ટોળાશાઈ ના થાય, કોઈ પ્રોગ્રામો ના થાય મોટા મોટા, એ ખુદે પોલિટિકલ પાર્ટીઓ સરકારના ગાઈડલાઈન મુજબ કે સરકારના લોકોએ કરવું જોઈએ. એ લોકોને કોઈ કહેનારું નથી, વન સાઇડેડ બધું ચાલે છે. એટલે હું માનું છું ત્યાં સુધી આવી જે બાબતો છે એ સરકારે ખુદે ધ્યાનમાં રાખવું જોઈએ, અને પોતાના અધિકારીઓ, પોતાના કાર્યકર્તાઓ પોલિટિકલ પાર્ટીઓના, એ તમામને સૂચનાઓ આપવી જોઈએ કે ભાઈ માસ્ક વગર કોઈએ ફરવાનું નથી. માસ્ક પહેરીને જો રહેશું તો આપણે આપણા પરિવાર સુધી, માનું છું ત્યાં સુધી કોઈ એવો રોગ નહીં લઈ જઈએ, તો જ 50% આપણે ઓમિક્રોનથી બચી શકશું, કોરોનાથી બચી શકશું. અને સિઝન ચેન્જ છે એટલે બીમારી તો થોડી ઘણી છે જ, એટલે માસ્ક આમ પણ બહુ જરૂરી છે. એટલે તમામ પ્રજાને એક જ કહેવું છે કે આપ માસ્ક પહેરો, આપના પરિવારને જીવિત રાખવો હોય, વૃદ્ધ આપના વડીલોને જીવિત રાખવા હોય, બાળકોને સારા રાખવા હોય, તો તમારું માસ્ક પહેરવાથી, તમારી ગાઈડલાઈન પાળવાથી તમારા ઘર સુધી આ રોગ નહીં આવે એની સાવચેતી આપણે સ્વયં પોતાએ રાખવું જોઈએ. રાજ્ય સરકાર એની રીતે કરે છે પણ એ કાયદાનું પાલન થતું નથી. ખાસ લોકો માટે અલગ કાયદો અને આમ લોકો માટે અલગ કાયદો, આવી પરિસ્થિતિ ગુજરાતમાં મને દેખાઈ રહી છે. ડોક્ટર નેહા, આપ બાળકોના નિષ્ણાંત છો, અને આપને હું પૂછવા માંગીશ કે આજે નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તે અંતર્ગત 300 જેટલા બાળકો છે તેમને તેની અંદર શરીક થવા માટે બોલાવવામાં આવ્યા છે, તો ક્યાંક બાળકો માટે હજી રસી આવી નથી અને આવી રીતે બાળકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે અનેક માત્રામાં, જે રીતે ધર્મેશભાઈએ કીધું એમ 500 થી 1,000 જેટલા લોકો તો તેની અંદર હશે, ત્યારે બાળકો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે? વધારે જોખમી સાબિત થશે, જેમ કે હવે અત્યારે આપણે આ 300 બાળક ભેગા થાય એનો ફોલોઅપ એવો નથી રહેવાનો કે આપણને ખબર પડે આગળ જઈને કે એમાંથી કેટલા પોઝિટિવ થયા. એ વસ્તુ એકચ્યુઅલી સરકાર અગર કરે તો એમને ખ્યાલ આવે કે આ વસ્તુ ન કરવી જોઈએ, નહોતી કરવી જોઈએ. 300 ને ભેગા કર્યા છે, એ 300 જે બાળકો છે એની જોડે જે બાકી 500 જણા અડલ્ટ ભેગા થવાના છે, એમાંથી છતાં 2-4 પણ અગર પોઝિટિવ હશે તો એ એકબીજાને ઇન્ફેક્ટ કરવાના જ છે. આ 300 બાળકોનું 15 દિવસ પછી આપણે ચેકઅપ કરીએ તો એમાંથી કેટલા પોઝિટિવ આવે કોઈને ખબર નથી. પોઝિટિવ આવે નથી આવતા, લક્ષણો કયા આવે છે, શરદી ખાંસી મામૂલી તાવ ઝાડા ઉલટી થયા હોય તો કદાચ આ ઓમિક્રોન નું એક નિશાની હોય તો કોઈ એના પકડમાં નહીં આવે, કેમ કે આ પોઝિટિવ હિસ્ટ્રી કોઈ નથી આપતું. બાળક મારી પાસે આવે બીમાર હોય તો હું અગર પૂછું કે કોઈને આજુબાજુ કઈ તકલીફ થઈ હતી, કોઈ કઈ બીજા કોઈ પરિસરમાં ગયા હતા, ઘરમાં કોઈને તકલીફ છે, 90% બધા કહેશે ના. ભલે બહાર ગયા હોય, ભલે મોલમાં ફર્યા હોય, ભલે કંઈક ને કંઈક મેળાવો થયો હોય, લગ્ન પ્રસંગમાં જઈ આવ્યા હોય, હા ઝાડા ઉલટી થયા હોય તો કહેશે કે બહાર ખાધું હતું એટલે થયું હતું, પણ અમે 300 લોકોના મેળામાં ગયા હતા અને આવી વસ્તુ થઈ શકે, કોઈ પોઝિટિવ હતું એના સંપર્કમાં આવ્યા હતા, એ વસ્તુ આજ સુધી કોઈ ચોખવટથી કહેતું નથી. ડોક્ટર અભિષેક, આપને પૂછવા માંગીશ કે મીડિયા દ્વારા જ્યારે રાજકોટની અંદર જવામાં આવ્યું કે જ્યારે જ્યાં આગળ કોરોનાની ટેસ્ટિંગની ને રસીકરણની કામગીરી થતી હોય છે ત્યારે જે સ્વાસ્થ્ય કર્મીઓ છે તેમની બેદરકારી સામે આવી છે, તેઓ જે ટેસ્ટિંગ માટે કરવા માટે આવેલા જે લોકો છે તેમને પડતા મૂકીને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે, તો ક્યાંક ને ક્યાંક તેમની જે આ કામગીરી છે સ્વાસ્થ્ય કર્મીઓની તે વિશે શું કહેશો? એટલે જે સ્વાસ્થ્ય કર્મીઓને જો એ રીતે કરેલું હોય તો જરૂરથી એ એમની ફરજ ચૂક કહેવાય, અને એમનું ફરજમાં એ આવે છે કે વેક્સિનેટ કરીને SMSV સામે લોકોને જાગૃત કરવા. તો એ જો એ બધું કર્યા વગર જો એ મોબાઈલમાં બેસીને ટાઈમ વેસ્ટ કરતા હોય તો રિસોર્સનું આપણે શું કહેવાય કે સરખી રીતે આપણે એનો ઉપયોગ નથી કરી રહ્યા. ઓલરેડી આપણે ભારત દેશમાં જ્યારે મહામારી થાય છે જ્યારે માણસો ઇક્વિપમેન્ટ એ જરૂર પડતા રહેતા નથી હોતા, ત્યારે આપણે આ રીતે જે રીતે તમને સમય આપવામાં આવ્યો છે જે અને એ તમે ફરજ ના કરો અને બીજી રીતે મોબાઈલમાં તમે વ્યસ્ત રહો એ ખોટી વસ્તુ છે. અત્યારના સમયમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે લોકોને માસ્ક પહેરા, એટલીસ્ટ
કરી દેવા જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. જો રાફડો ફાટશે, કારણ કે જરૂરથી એવું લોકો સમજી રહ્યા છે કે બીજી એક ગેરસમજતા એવી પણ છે કે ગેર માન્યતા કે ઓમિક્રોન ભલે હોય, ભલે થશે લોકોને, પણ સારો છે ઓમિક્રોન વાયરસ, તો લોકોને થઈ જશે, માઇલ્ડ છે અને મટી જશે, એટલે કે હર્ડ ઇમ્યુનિટી જલ્દી આવી જશે. એટલે એ બધું કહેવું હજી બહુ અર્લી છે. અને ભારત દેશમાં આપણે ખબર જ છે કે જ્યારે આપણે ડેલ્ટા વેવ છે એ ભારત દેશમાં જયારે આવ્યો કોરોના પછી પેદા થયો, અને આખી જે મહામારીની વખતે જે મૃત્યુ બધા કર્યા આખા વર્લ્ડમાં સૌથી વધારે કર્યા, એટલે કયા દેશમાં જઈને કયું સ્વરૂપ પકડશે એ કોઈને ખબર નથી. એટલે જયારે આવી અનિશ્ચિતતા છે ત્યારે એટલીસ્ટ આપણે ખૂબ જ અવેક થઈને, એટલીસ્ટ માસ્ક પહેરીને, ત્યારે કોઈ ટર્ન આવ્યો હોય વેક્સિનનો એ લઈ લેવાનો, એ ખૂબ જ જરૂરી છે. અને બીજો એક જે છે આપણી જોડે હજી એક બીજો અનિશ્ચિતતા છે, એક લોંગ કોવિડ, બરાબર. કોવિડના ઘણા કેસીસમાં અમે ડોક્ટર્સ જોઈ રહ્યા છે કે વર્ષ પછી માઇલ્ડ ઇન્ફેક્શન થયા તો લોકોને, યંગ લોકોને એટેક આવે છે, યંગ લોકોને પેરાલિસિસનો એટેક આવે છે. તો આ રિસ્ક પણ રહેલું છે. તો લોંગ કોવિડમાં હવે ઓમિક્રોન વાયરસ લોંગ ડ્યુરેશનમાં વર્ષ પછી બે વર્ષ પછી બોડીમાં શું કરે છે કોઈને ખબર નથી. તો બને એટલું આપણને ઇન્ફેક્શન ન લાગે એ ધ્યાન રાખવું પડે, એ જરૂરી છે. અને એટલા જ માટે જો હું મારી પોતાની વાત કહું તો અત્યારે મને પણ ટેન્શન થાય કે ભલે મારી વેક્સિન થઈ ગઈ છે પણ આટલો જયારે ઇન્ફેક્ટિવ વાયરસ છે અને જયારે અમારા પેશન્ટ જોવાના જ છે હવે, તો અમે પણ ઘણા હાઈ રિસ્ક છે. તો હું પણ બહુ સાવચેત રહું છું કે ભાઈ મને એટલીસ્ટ માસ્ક પહેરીને મને કોવિડ ના થવો જોઈએ. તે જ રીતે પબ્લિકને પણ હવે ડર લાગવો જોઈએ આ વસ્તુથી કે ભાઈ હવે બહુ સહન કર્યું અને હવે જે આપણને આ વાયરસનું ઇન્ફેક્શન ભલે માઇલ્ડ હોય કે મોડરેટ હોય કે સિવિયર હોય, હવે આપણે આ ટેન્શન હવે આપણે નથી લેવું આપણે, રાઈટ. તો એટલીસ્ટ મારા હિસાબે કે ડબલ વેક્સિનેશન પ્લસ માસ્ક, એડિકેટ માસ્ક, એ જ અત્યારે આપણને બચાવશે. અધરવાઇઝ પાછા આપણે જ્યાં ત્યાં ત્યાં મે 2020 2021 માં પાછા આપણે ઘૂસી જઈશું. થઈ છે ત્યારે કહીએ કે જ્યારે આ જે જાહેર સ્થળો છે, જેમ કે રેલવે સ્ટેશનની વાત કરીએ, બસ સ્ટેન્ડની વાત કરીએ, કે જ્યાં ટેસ્ટિંગ બૂથ મૂકી દેવામાં આવ્યા છે, તેમાં આપણે જોઈએ છીએ કે બહારથી શહેરની અંદર જ્યારે લોકો પ્રવેશતા હોય છે ત્યારે તેમનું ટેસ્ટિંગ કરવાનું હોય છે, પરંતુ તેમાં જે લોકો આવતા હોય છે, મુસાફરો જે આવતા હોય છે, તેમાં તેમને જબરજસ્તી ટેસ્ટિંગ માટે લાવવામાં આવતા હોય છે, ત્યારે આ લોકોની માનસિકતા વિશે શું કહેવા માંગશો? જરૂર, કદાચ એટલે જે બૂથ મૂક્યા છે તો સારી વસ્તુ છે. અને રેન્ડમલી અત્યારે કદાચ એવું ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવ્યું છે કે જે જે મુસાફરો આવે એનું બધાઓની પણ રેન્ડમલી તમને જેમાં લાગતું અથવા તો રેન્ડમલી બધાને કરાવવા જોઈએ. તો પબ્લિક એમાં જરાય સંકોચ ના રાખવો જોઈએ રિપોર્ટિંગ કરવામાં, ટેસ્ટિંગ કરવામાં. જો તમે કદાચ એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન હોય અને તમે રિપોર્ટ પોઝિટિવ આવો છો તો કદાચ એ તમારા માટે જ સારું છે, પબ્લિક માટે, ખુદ માટે, એમના ફેમિલી માટે સારું છે. કારણ કે એસિમ્પ્ટોમેટિક જે કેરિયર હોય એ બીજાને બીજાને જેને ઇન્ફેક્શન કરીને સિમ્પ્ટોમેટિક કરીને એને પછી એડમિશન થાય એમાં આપણને કોઈને ખબર નથી. તો પબ્લિકે આ વસ્તુનો એક્સેપ્ટ કરવું જોઈએ અને જ્યાં જ્યાં દેખાય ત્યાં ટેસ્ટિંગ થતું હોય ત્યાં સ્વૈચ્છિક એક્શન મારા હિસાબે કે ટેસ્ટિંગ માટે એટલીસ્ટ આગળ જઈને ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણું ટેસ્ટિંગ નહીં વધે, ભારત દેશની પબ્લિક એટલે 139 કરોડ છે, ત્યારે પણ આપણે પણ સૌથી વધારે ટેસ્ટિંગ વધારવું એ જ આ પરિસ્થિતિમાં એનું એક નિરાકરણનું એક પ્રાઇમરી એનું સ્ટાર્ટિંગ સ્ટેપ કહેવાય છે. તો ટેસ્ટિંગની વ્યવસ્થા આપણે બધા 139 કરોડનું ટેસ્ટિંગ નથી કરી શકવાના, એ આપણું એક ફેક્ટ છે. એટલી કીટ નથી આપણી જોડે અવેલેબલ, એટલું બધું આપણી જોડે રિસોર્સિસ અવેલેબલ નથી. તો આપણે આખા વર્લ્ડની કમ્પેરમાં બીજા ડાયનામિક્સથી જ લડવાનું છે કે ભાઈ જે હાઈ રિસ્ક પોપ્યુલેશન કઈ છે, કયા અમુક રિજનમાં વધારે છે, કયા અમુક સ્પેસિફિક સ્થળ ઉપર વધારે છે. તો આપણી સ્ટ્રેટેજી અમુક સમયાંતરે જે જે પ્રમાણે આવે એ ડાયનામિક્સ ચેન્જ થાય પ્રમાણે ચેન્જ કરતી જવી પડશે. અને યુએસ કે યુકેમાં જે સ્ટ્રેટેજી અપ્લાય છે એ અપનાવે અપનાવવા આપણે પોસિબલ છે, થવાની જ નથી. તો ત્યારે આવી પરિસ્થિતિ હોય જ્યાં જ્યાં ટેસ્ટિંગનો તમને લાભ આપવામાં આવે અને તમને ચૂઝ કરવામાં આવે તો ડેફિનેટલી વિના કોઈ સંકોચે એ રિપોર્ટિંગ તમારે કરાવી લેવું જોઈએ. અને અત્યારે પાછું સામે છે, એક તો આરટીપીસીઆર કરાવવું એટલે પોઝિટિવ છે કે નહીં, અને બીજું છે કે ભાઈ આનું જીનોમ સિક્વન્સિંગ કરાવવું. તો જીનોમ સિક્વન્સિંગ પણ લેબ અત્યારે આપણી પાસે ભારત દેશમાં એટલી એડિકેટ નથી, એ પણ ઉભા કરવાની જરૂર છે. તો જ્યારે આપણે એ વસ્તુને આપણે રિસોર્સિસની આપણે અત્યારે કમી મહેસૂસ કરીએ છીએ ત્યારે એટલીસ્ટ ટેસ્ટિંગ માટે આપણે પબ્લિક એટલીસ્ટ નાના પડશે. અભિષેક, આપને ધર્મેશભાઈ પૂછવા માંગીશ કે રાત્રિ કર્ફ્યુ અમલમાં કરી દીધો રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી, પરંતુ દિવસે જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ કે BRTS હોય, AMTS હોય, ST બસો હોય કે અનેક જે જાહેર સ્થળો હોય તેમાં જે ભીડ છે તે ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે બસોની અંદર તો આપણે જોતા હોય છે કે એવું કહેવામાં આવે છે કે માત્ર સીટો જેટલા જ લોકોને બેસવા દેવામાં આવે, પરંતુ બસ ખચાખચ ભરેલી હોય છે, લોકો ઉભેલા હોય છે, એની સિવાયના અન્ય જે નિયમો છે તેનું પણ પાલન નથી થતું. તો એક સામાજિક કાર્યકર્તા તરીકે શું કહેવા માંગશો આ કામગીરી ઉપર? વાત સાચી છે તમારી કે બસોની અંદર ભીડ જોવા મળે છે. હવે લોકોએ જીવવું કે નહીં, રોજીરોટી માટે જવું કે નહીં, કે આપણી પાસે બીજી વ્યવસ્થા શું છે? આર્થિક પરિસ્થિતિ જે 2-2.5 વર્ષથી લોકો ઝેલી રહ્યા છે
એ આપણા બધાને ખબર છે કેટલી આત્મહત્યાઓ સમાજની અંદર થઈ રહી છે, આર્થિક કારણો એ પણ આપ જોઈ રહ્યા છો. એટલે હવે બસો ચાલુ કરી છે તો પબ્લિક એનો લાભ તો લેવાની છે, પણ મૂળ વાત એક જ છે કે પબ્લિકે સ્વૈચ્છિક એ સ્વીકારવું પડશે કે ભીડ ઓછી રહે, માસ્ક પહેરવાનું, સરકાર કે ના કે તમારે કોરોના ગાઈડલાઈનનું પાલન ખુદે સ્વૈચ્છિક કરવાનું. ભગવાન તમને કહેવાવવાનો નથી, એ બચાવવા વાળો નથી. તમારે આનાથી બચવું હશે કોરોનાથી તો સરકાર કે ના કે સરકારની ફરજ છે કેવું પબ્લિકને, પણ પબ્લિકે એનું પાલન કરવું અને માસ્ક પહેરવું એ જ મારું પબ્લિકને કેવું છે. વિશેષ જે ભીડ છે એ તો હવે રોજીરોટી માટે પબ્લિક જાય, જેમ ડોક્ટર સાહેબે કીધું કે આપણે ત્યાં પોપ્યુલેશન જ એટલી છે અને માનો કે 5-25 કિલોમીટર જવું હોય તો બસ એ ઇઝી વ્હીકલ છે અને સસ્તું વ્હીકલ છે, એટલે બસની અંદર ભીડ હોય છે. રિક્ષા કે બીજી કોઈ બાબતો હોય એમાં પણ ટચ તો થઈ જ જાઓ છો તમે, એટલે એના કરતા બસ સારું છે. પણ ઓછી ભીડ હોય એનો ઉપયોગ કરીએ, અને જીવવું છે તો રોજગાર માટે ઘરથી બહાર જવું પડે, પણ માસ્ક અનિવાર્ય પહેરવું એ જ મોટામાં મોટી વાત છે, અને તો જ આપણે નવી જે બીમારી આવી રહી છે ઓમિક્રોન એનાથી આપણે ચોક્કસ બચશું. ધર્મેશભાઈ, ડોક્ટર નેહા આપને પૂછવા માંગીશ કે જ્યારે સરકાર દ્વારા નિર્ણય કરી જ લેવામાં આવ્યો છે કે શાળાઓ બંધ નહીં થાય, આપણે તકેદારી રાખવાની જરૂરિયાત છે, અને ફરી એકવાર સંમતિપત્ર વાલીઓ તરફ આપવાના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પરિપત્રની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા કયા એવા હજી પણ નિયમ જે પગલાં લેવાની જરૂરિયાત છે બાળકો માટે, શું કહેશો? બાળકો માટે તો જેમ હું કહીશ કે બાળકોને જેમ સ્કૂલ ચાલુ રાખવાની જેમ ડિસિઝન સરકારે લીધો છે, એની સામે મને લાગે છે કે 1-5 ધોરણનું હજી પણ આપણે શિક્ષણ બંધ કરી શકીએ. એ સરકારની વાત બરાબર છે કે દોઢ ઓનલાઈન ચાલુ રાખી શકીએ, બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ 5મી થી ઉપરના જે અત્યારે છોકરાઓ આટલા ટાઈમ ઘરે બેઠા હતા એ લોકોની ચાલુ પણ રાખે તો એ લોકોને આપણે જે આ સમજણ આપી શકીએ જે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, એ 1-5 વર્ષ ધોરણના બાળકો નહીં કરી શકે. અને વાલીઓ ઉપર જે પર્સનલ ચોઈસ આપેલો છે એ લોકોએ પોતે નક્કી કરવાનું છે કે પોતે સંમતિપત્ર આપીને પછી બાળકોને મોકલવાનું, કારણ કે કોકોક વાલીઓને આપણે કેટલું કહીએ તો એ લોકોને એવું જ લાગે છે કે બાળકો મારા ઘરે ભણી નહીં શકે, એ લોકો ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પાછળ રહી જશે, એટલે એ લોકો સરકારને માંગ કરતા હોય કે તમે હવે શાળાઓ ચાલુ કરો. તો બાળકો એનીવેઝ ઘરમાં રહેતા નથી, બધે બહાર જાય છે, અમે બધા બહાર જઈએ છીએ, તો શાળાઓ શુક્રવાર બંધ રાખવી, એટલે એક સરકારનો એ એક વાત સાચી છે કે પછી વાલીઓને એ લોકોએ પોતે ચોઈસ આપી દીધું, તમારે મોકલવાય તો મોકલો, નહીં મોકલવાય તો કઈ નહીં, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. આ હાઇબ્રિડ મોડ ઓફ લર્નિંગ જે ચાલુ છે કે ઓનલાઈન લર્નિંગ પણ ચાલુ રહે અને એટ ધ સેમ ટાઈમ ઓફલાઈન મોડ પણ ચાલુ રહે. જી ડોક્ટર નેહા, ડોક્ટર અભિષેક આપને પૂછવા માંગીશ કે જ્યારે આ લોકોની અંદર આવી રીતનો જે ભય છે તે જોવા નથી મળતો, હાલ ઓમિક્રોનનો જે વેરિયન્ટ છે તે સામે આવ્યો છે, ત્યારે સૌથી એક સામાન્ય સવાલ જે સામાન્ય જનતાની અંદર થતું હોય તે આપને પૂછવા માંગીશ કે ઓમિક્રોન વેરિયન્ટમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? જરૂર ધર્મીબેન, જરૂરથી ચોક્કસથી થોડાક સિમ્પટમ અલગ તો થયા છે. પહેલા ડેલ્ટા સૌથી લેટેસ્ટ જે કોવિડ વાયરસ નું સ્ટ્રેન હતું ડેલ્ટા, એનું સ્ટાર્ટિંગ થતું હતું ફીવર અને સોર થ્રોટ, તાવ આવે અને ગળું દુખે અને પછી હેડેક બોડીનું સ્ટાર્ટ થતું અને તાવ નથી આવતો. હા, અને ડેલ્ટામાં પાછું આપણું સ્મેલ અને ટેસ્ટ જતા રહેતા હતા. તો એક ટિપિકલ ડિફરન્સ જે દેખાયો છે બધા અત્યાર સુધીમાં, ઇન્ડિયામાં એટલા બધા કેસીસ નથી, ઇન્ડિયાના સિમ્ટોમેટિક્સ પછી નથી આપણે અનુમાન નથી કરતા, જે સાઉથ આફ્રિકા સૌથી વધારે કેસ છે ત્યાંના જે એક્સપર્ટ આપણને સમજાઈ રહ્યા છે, ત્યાંનું જે આઈ રહ્યું છે એક એનાલિસિસ, એના પરથી આપણે કહીએ છીએ કે જે ઇમ્પોર્ટન્ટ જે ડિફરન્સિએટિંગ ફીચર છે એ જે કે શરીર ખૂબ જ દુખે છે આમાં, એટલે શરીરનો દુખાવો અતિશય પ્રમાણમાં, ખૂબ જ પ્રમાણમાં વીકનેસ આવી જવી અને થોડીક ગળામાં ખરાશ થવી અને સ્વાદ અને આપણો ટેસ્ટ અને સ્મેલ લગભગ મેન્ટેન રહે છે. એટલે ટિપિકલ તાવ નથી આવતો, પણ શરીર દુખાવો, વીકનેસ ખૂબ જ વધારે પ્રમાણમાં, જરૂર કરતા વધારે પ્રમાણમાં આપણે સડનલી આપણે બીમાર થઈ જાય એવું લાગે અને આપણે સ્મેલ અને ટેસ્ટ બરકરાર રહે છે અને થોડી થોડી ગળામાં ખરાશ થાય છે. તો આ રીતનું લગભગ આપણને અનુમાન જોવા મળ્યું છે. આ રીતે કોઈ પણ સિમ્પટમ, બેઝિકલી વાયરલ ઇન્ફેક્શન ના સિમ્પટમ્સ લગભગ બધે સરખા જ રહેવાના. ગઈ 100 વર્ષ પહેલાના કોઈ પણ વાયરસ જોઈ લો કે 100 વર્ષ પછી જે આવશે, કોઈ બહુ બહુ મોટો ડિફરન્સ કોઈ જે સિમ્પટમમાં નથી આવવાનો. તાવ છે, શરદી ખાંસી છે, શરીર દુખવું છે, માથું દુખવું છે અને અમુક અમુક કેસમાં ડાયરિયા થવા છે. આ સિમ્પટમ્સ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય એના એક કોમન સિમ્પટમ્સ છે. આમાં પ્લસ માઇનસ બધા વાયરસ તો અફવાઈ શકે, તેવી જ રીતે ડેલ્ટા વાયરસ હતો, આલ્ફા વાયરસ સ્ટ્રેન હતો કોવિડનો અને હવે ઓમિક્રોન સ્ટ્રેન આવ્યો છે, એમાં પણ થોડા થોડા સિમ્પટમના ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે.
અત્યારનો એક ખાલી એક સિમ્પટમ જો હોય ઇમ્પોર્ટન્ટ તો છે કે શરીર દુખવું, ખાસ ખૂબ જ વીકનેસ આવી જવી અને આપણો સ્મેલ અને ટેસ્ટ આપણો જાય નહીં, મેન્ટેન થાય, તો ડેફિનેટલી આપણે ઓમિક્રોન હોવાની શક્યતા પૂરેપૂરી લેવી જોઈએ. સૌથી પહેલા આઇસોલેટ થઈને આરટીપીસીઆર ટેસ્ટિંગ આપણું કરાવી લેવું જોઈએ. અભિષેક, તો દર્શક મિત્રો, કાર્યક્રમની અંદર આપણે આજે ચર્ચા કરી રહ્યા હતા કે કોરોનાના કેસોમાં જે વધારો થયો છે તેના કારણે હવે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. આ દરેક ચર્ચાની અંદર મહત્વપૂર્ણ લક્ષણ અત્યારે ઓમિક્રોનનું, જે રીતે ડોક્ટર અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું કે શરીર દુખવું, વીકનેસ આવી જવી ને જેની અંદર સ્મેલ અને ટેસ્ટ બરકરાર રહે છે, આ બધા વચ્ચે હાલ જો વાત કરીએ તો આપણે જે કોરોનાની રસી લીધી છે તેના ઉપર કેટલી કારગર સાબિત થાય છે તેનો હજી સુધી કોઈ પુરાવા સામે નથી આવ્યા. તેથી આ બધા વચ્ચે જ્યારે આપણા સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી દ્વારા કહેવા તકેદારી કે જેમાં આપણે માસ્ક પહેરવું અને જે રીતે ડોક્ટર અભિષેકે કહ્યું તેવી રીતે કે ડબલ લેયર માસ્ક પહેરવું, માત્ર કાપડના માસ્કથી કામ નહીં ચાલે અને તેની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને આ દરેક જે વાત છે તેને ગંભીરતાથી લેવી, આ કોરોના ને ઓમિક્રોન ને જાતે પોતે સમજવાની જરૂરિયાત છે. તંત્ર દ્વારા અનેક જે નિર્ણય છે તે તો લેવામાં આવી જ રહ્યા છે, પરંતુ આપણે જાતે સજાગ થવાની જરૂરિયાત છે. તો હોટ ટોપિક કાર્યક્રમની અંદર આપણી સાથે ત્રણેય મહેમાનો જોડાયા, તેમનો આભાર. તો હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.